तो दक्षिण गुजरात में मेघराजाए हेत वरसाव्यो। सवारथी गाजवीज साथे धोधमार वरसाद वरसता चारे तरफ जलबंबाकार ने स्थिति सर्जाई। दक्षिण गुजरात में वलसाड अने नवसारी बाद सूरत जिल्ला में पण लांबा विराम बाद वरसादी माहौल जाम्यो। बारडोली, महुआ, पलसाणा अने कामरेज में वरसाद वरस्यो। वहेली सवारथी ज मेघराजाए मंडाण करी धमाकेदार एंट्री। गाजवीज साथे बारडोली, महुआ, पलसाणा अने कामरेज में वरसाद खाबक्यो छे। कामरेज में 2 कलाक में 4.5 इंच वरसाद पड्यो, ज्यारे सवारथी महुआ में 3.5 अने बारडोली में 4 इंच, पलसाणा में 3.5 अने उमरपाड़ा में 3 इंच वरसाद नोंधायो छे। बारडोली में वहेली सवारथी धोधमार वरसाद वरसता नीचाणवाळा विस्तारों में पाणी भराया, तो सामरिया, मोरा, आरटीओ नजीक सहित अनेक विस्तारों में घूंटणसमा पाणी भराया। सूरतना बारडोली, कामरेज, महुआ, मांडवी, ओलपाड, पलसाणा तालुका में सवारथी ज पवन साथे वरसादी माहौल जाम्यो। बारडोलीनी वात करीए तो कृष्णनगरनी बहार आवेलुं तोतिंग वृक्ष धराशायी थयुं हतुं। वृक्ष बाजूमांथी पसार थती वीज लाइन पर पड़ता 3 जेटला वीज पोल पण तूट्या हता। जीवंत वीज तारो रस्ता पर पड़ता वाहनोनी अवरजवर बंद करी देवाई हती। जीबीना कर्मचारीओ घटनास्थल पर पहोंचीने वीज पोलने दूर करवा माटेनी कामगीरी हाथ धरी हती। भारे वरसादना पगले मार्ग पर वाहनोनी अवरजवर न होवाना कारणे मोटी जानहानि टळी हती। दक्षिण गुजरातना खेडूतो पण वावणी लायक वरसादनी राह जोई रह्या छे। आतुरतापूर्वक समयसर वरसाद थाय तो ચોમાસુ પાકની વાવણી કરવાની શરૂઆત થાય। વરસાદી માહોલ જામતા ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળ્યા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। આ તરફ દેશની રાજધાની દિલ્હીમાં વરસાદી માહોલ જામ્યો છે। દિલ્હી તેમજ આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો। જનપથ રોડ, ફિરોઝશાહ, દિલશાન ગાર્ડન, ગાઝિયાબાદ સહિત દિલ્હી એનસીઆરમાં વરસાદી એન્ટ્રી। તો વરસાદ થતાં જ તાપમાનનો પારો ગગડ્યો હતો અને લોકોને ગરમીથી રાહત પડી। દિલ્હી આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા। ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત માંડો ગામમાં વાદળ ફાટવાની ઘટનામાં 3 લોકોના મોત થયા છે, જ્યારે કે 2 મહિલાઓ સહિત 4 લોકો ગુમ થયા। દુર્ઘટના ગુમ થયેલા લોકોમાં એક પુરુષ અને એક બાળક પણ સામેલ છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રાજકોટ શહેરના ન્યારી એક ડેમમાં 300 ક્યુસેક પાણી સૌની યોજના મારફત આપવાનો આદેશ કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ન્યારી એક ડેમ મારફતે રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં રહેતા શહેરીજનોને પીવાનું પાણી આપવામાં આવે છે। વરસાદ ખેંચાયા બાદ પણ હવે રાજકોટના ખાસ કરીને લોકોને પીવાના પાણીની તંગી નહીં સર્જાય। રાજકોટવાસીઓ પર તોડાતોડ જળસંકટ મુખ્યપ્રધાનના કારણે દૂર થયું છે, તો તાજેતરમાં જ રાજકોટના મેયર પ્રદીપ દેવ દ્વારા રાજકોટ શહેરને સૌની યોજના મારફત પાણી આપવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખાયો હતો, તો તેનો જવાબ મુખ્યમંત્રીએ ગણતરીના સમયમાં જ આપી દીધો છે। આ વર્ષે ચોમાસુ છે એ મોડું છે, ત્યારે પાણીની જે જરૂરિયાત હતી એ જરૂરિયાતને રજૂઆત સાહેબ દ્વારા તાત્કાલિક સાંભળી અને તાત્કાલિક નિર્ણય લઈને રાજકોટ મહાનગરને પાણી પૂરી પાડવાની યોગ્ય વ્યવસ્થા કરી છે, એ રાજકોટ માટે ખૂબ જ મહત્વના અને રાહતના સમાચાર છે। ખાખીને શર્મસાર કરતી ઘટના અમદાવાદ